वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। रोज सवारे अपने શ્રીજી સ્વામી લાભ આપે છે। ક્યારેક આપણે આવીએ છીએ એટલે ચાલુ કથા કરતાં જુદી કંઈક આપણે વાતો સાંભળીએ છીએ। હમણાં થોડા દિવસ પહેલાં અક્ષર જીવન સ્વામીનો પત્ર આપણે સભામાં વાંચ્યો હતો। આપણે ત્યાં ઘણા બધા પ્રકારના સાહિત્ય છે, ઉપદેશ સાહિત્ય, ગદ્ય સાહિત્ય, પદ્ય સાહિત્ય, દ્રષ્ટાંત સાહિત્ય, બોધ કથાનું સાહિત્ય, એવી જ રીતે પત્ર સાહિત્ય, મોટા પુરુષોના લખેલા ઐતિહાસિક પત્રો જેનાથી સમાજને ઘણું બધું મળ્યું છે। દાદા, મને આ દિવસ એટલા માટે યાદ છે, અમે MS યુનિવર્સિટીમાં ભણતા હતા। સંસ્કૃત મહાવિદ્યાલય એટલે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ, એમાં વેદાંત આચાર્ય એટલે માસ્ટર ડિગ્રી પૂરી થઈ, પદવીદાન સમારોહ કન્વોકેશન તમે જેને કહો એ હતું, એના મુખ્ય મહેમાન તરીકે ચીફ ગેસ્ટ તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્યારના ચીફ મિનિસ્ટર હતા, એમને આમંત્રણ હતું। વાઇસ ચાન્સલર, ચાન્સલર અને યુનિવર્સિટીના તમામ મહાનુભાવો, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા। અને ત્યારે મહારાજને ગુરુજીની કૃપાથી મારે પણ ગોલ્ડ મેડલ લેવાનો હતો, પણ એ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા નરેન્દ્રભાઈ મોદીએ પ્રવચન પણ એમનું હતું, સ્વાગત પણ એમનું હતું। મુખ્ય એમનું પ્રવચન હતું એક કલાકનું, એમણે અબ્રાહિમ લિંકન, એમણે એનો દીકરો કોલેજમાં ભણે છે અને એ સમયમાં એણે પ્રોફેસરને લખેલો પત્ર, એ આખો પત્ર વાંચી અને એના ઉપર એક કલાક એણે પ્રવચન કર્યું હતું। શિક્ષણની દિશા જો નક્કી થઈ જશે ને તો શિક્ષણનું મહત્વ પણ નક્કી થયું જ છે। મહિમા શિક્ષણનો છે, ચોક્કસ છે, પરંતુ એના કરતાં વધારે શિક્ષણની દિશાનો પણ મહિમા છે હે દાદા। આપણે દાદા નાવાનો મહિમા છે સવારે, બરાબર, પણ નાયન પછી કુંજર સ્નાન કરીએ, કુંજર સ્નાનમાં સમજો ને હાથીને નાવાનો બહુ શોખ, સૂંઢમાં પાણી ભરી ભરીને માથે નાખી, ભગવાન એને તો જો ઇનબિલ્ટ શાવર આપ્યો છે,
આપણે તો શાવર ચાલુ કરીએ પછી પાણી આવે, ઇનબિલ્ટ શાવર. અને એ કેવો શાવર, હાથી જ્યાં જાય ત્યાં તૈયાર. પણ એનો સ્વભાવ કેટલો ખરાબ, પાણીથી બરાબર સ્નાન કરે અને જેવો બહાર નીકળે ને એટલે એ જ સૂંઢમાં ધૂળ ભરી ભરીને પાછી માથે ઉડાડે. એનો કોઈ મહિમા ખરો? વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી કરીને પછી નાસી ગયાથી શું, અને મળી બદનામી દુનિયામાં, પછી કાશી ગયાથી શું. સાહિત્યમાં કેવું સરસ લખાયું. કર્મકાંડ કરતા કર્મકાંડની વિધિનો પણ એટલો જ મહિમા છે. કેના કરતા? આપણે ઘણીવાર કર્મકાંડ કરીએ છીએ. રામાયણમાં એક પ્રસંગ આવે છે, વાલ્મીકિ રામાયણમાં, જે મૂળ રામાયણ સૌથી પહેલું લખાયું વાલ્મીકિ ઋષિનું, એમાં કે લંકાના રાક્ષસો અડધી રાત્રે ઉઠીને વેદ વાંચતા હતા. બોલો, એ લોકો વેદ તો વાંચતા હતા પણ ક્યારે? હવે એ વેદ કેવા વાંચે દાદા, કેવા વાંચે? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, સ્વપર દ્રોહ જન્મ સત્યમ ભાષ્યમ ન કરહિચિત. અમારા આશ્રિતોએ પોતાનો અથવા પારકો દ્રોહ થાય એવું સત્ય ક્યારેય બોલવું નહીં. હવે ઘણા દોડાયા આગળનું કાપી નાખે કે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું સત્ય બોલવું નહીં. બોલો, કરે છે સમાજમાં. આવી રીતે દરજી બનીને કામ કરનારા બહુ ખતરનાક શ્રોતા હોય છે. દાદા, આ દરજી જેવા જે શ્રોતા, એનાથી તો હંમેશા સાવધાન રહેવાનું. બોલો, આ સીધું કાપડ હોય, કાપડ એક સરખું બે ગજનું પડનો હોય આમ બરાબર, પણ એ દરજી ઉપર આધાર છે. એ ધારે તેમાંથી શર્ટે બનાવી શકે, ધારે તેમાંથી પેન્ટે બનાવી શકે, ધારે તેમાંથી ખમીસે બનાવી શકે, ધારે તેમાંથી ટીશર્ટે, જે ધારે તે બનાવી શકે. કોના ઉપર આધાર છે? એમ સ્વામી એક કથા તો બે કલાકની કરી નાખી, પણ ઘણા શ્રોતા કેવા હોય, કાતર લઈને જ બેઠા હોય, ક્યાં કાપવું અને ક્યાં. તમારી કથામાંથી ડગલોય બનાવે, તમારી કથામાંથી ડગલી બનાવે, તમારી કથામાંથી હારુંય લે, તમારી કથામાંથી. અરસી કેસુ કવિત્વ નિવેદનમ શિરસી માલિખ માલિખ માલિખ. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું, અનધિકારી પાસે ભગવાનની કથા કરવી એ પણ અપરાધ છે. આપણે ત્યાં ઘણા બધા પ્રકારના અપરાધ લખ્યા દાદા. લાયકાત જોયા વિચાર્યા વિના માણસને ઉપદેશ આપવો ને. એકવાર દાદા શું થયું ખબર? એક ઝાડ હતું, એ ઝાડ ઉપર કબૂતર બેઠેલા ને એમાં વરસાદ થયો, સરસ મજાનું ઘેઘૂર ઝાડ, કબૂતરો કિલકલાટ કરે છે, હર્યું ભર્યું કુટુંબ છે, અને એમાં વરસાદ થયો એટલે કે વાંદરો પણ છલાંગ મારીને પલળેલો ભીનો એ ઝાડ ઉપર ચડી ગયો. પણ વરસાદને લીધે આખો પલળી ગયેલો, થર 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 ધ્રુજે. કબૂતરોને વાંદરાને જોઈને કંઈક કહેવાનું મન થયું. આજના કબૂતર જેવા ડાયા માણસો ઘણીવાર આવા વાંદરા જેવા માણસોને ઉપદેશ આપવાની ભૂલ કરી નાખતા હોય છે. અદ્ભુત વાતો છે દાદા શાસ્ત્રોની. દરરોજ વાંચીએ છીએ ને એટલે એમ થાય કે આમાં તો જો ધ્યાન ના રાખે તો બે ગયા. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, હે પેટને અર્થે પુરાણી રે, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. કેવી સરસ વાત છે, આપણા મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે.
જો સમજ્યા વિનાનું હોય ને તો બોલવું પણ નકામું છે અને સાંભળવું પણ નકામું છે. સમજીને કરે તો બોલે એ પણ સુખી થાય અને સાંભળે એ પણ સુખી થાય. સ્વામીએ તો કેવી કેવી વાત, કેટલી કડવી વાત કરી બોલો. કેવું છે દાદા કીર્તનનું આગળનું પદ? ગોધો જોડાણો જેમ ઘાણી, બોલો. બળદ જેવી ઉપમા, એમાંય ઘાંચીના બળદ જેવી ઉપમા આપી. સ્વામી કે ગમે એટલો એ ઘાંચીનો બળદ ચાલે, સવારથી સાંજ સુધી ફર 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 કરે, પણ સાંજે ક્યાં હોય? ત્યાંનો ત્યાં. કેવો હોય દાદા? આપણા જૂના સંતો દ્રષ્ટાંત આપતા, દરેક પ્રાણી છે ને પ્રગતિ કરે, દરેક પ્રાણી. ગાયનું નાનું બચ્ચું હોય ને વાછડું કહેવાય, વાછડી કહેવાય, મોટું થાય ને પછી ગાય થાય. દરેક પશુ દરેક પંખી પ્રગતિ કરે છે, પણ એક પશુ એવું છે, એક પશુ એવું છે, જન્મે ત્યારે પાડો જન્મો, મોટો થાય ત્યારે પાડો, અને જાય ત્યારે. ઊંટના બચ્ચામાં એ કહેવાય બોતડું, નાનું હોય ત્યારે એને શું કહે? બોતડું. ગુલામણું નામ છે એનું. બોતડું જન્મ્યું, પછી મોટું થાય ત્યારે ઊંટ. અરે ગધેડું જેવું ગધેડું છે એનું, એનું બચ્ચાનું શું કહે? ખોલકું. બોલો, ગધેડાનું નાનું બચ્ચું એમાંય હુલામણું નામ છે કયું દાદા? ખોલકું. અને મોટું થાય પછી ગધેડું. કૂતરાનું હુલામણું નામ છે કયું? ગલુડિયું. બોલો, એક પ્રાણીનું હુલામણું નામ જ નહીં, આવે ત્યારે અને જાય ત્યારે. સમજ્યા વિનાનું જીવન આવું છે આપણું. એટલે દાદા શું થયું? પેલા ઝાડ ઉપર વરસાદ એવો પડ્યો અને વાંદરો પલળેલો અને થરથર ધ્રુજે, ને પછી પેલા કબૂતર હતા ને એને કહેવાનું મન થયું. વારંવાર તમને કથામાં કહું છું, વારંવાર કહું છું, રોજ કહું છું, આજે ફરી કહી દઉં. સમય જોઈને, સામેની વ્યક્તિ જોઈને અને સંજોગ જોઈને, જેને બોલતા આવડી જાય ને એના જેવું આ દુનિયામાં કોઈ મહાન તત્વ નથી. કહેવાય છે દાદા, બોલે તેના બોર વેચાય, પણ એના કરતાં અતિ મહાન છે ન બોલ્યામાં નવ ગુણ. કઈ કહેવત સાચી? બહુ વિચારવા જેવું છે. બે પ્રકારની કહેવત છે આ દુનિયામાં, બધી પ્રકારની વાતો છે. કયા સમયે કઈ વાત સ્વીકારવીને એ ડાયા માણસે ડાપણથી નિર્ણય કરવો જોઈએ. વિદેશી કહેવત છે, જીભ તો માણસને જન્મ થતાની સાથે મળે છે, પણ એ કેમ વાપરવી આ બુદ્ધિ મરતા સુધીમાં પણ નથી આવતી. બહુ સરસ કોઈ સાહિત્યકારે વાત લખી છે, બોલતા તો માણસને કુદરતી રીતે આવડી જાય છે. બે અઢી ત્રણ વર્ષ થાય એટલે કુદરતી રીતે આ આ ઊં ઊં કરતા કરતા બધું બોલતો થઈ જાય. કુદરતી રીતે બોલતા માણસ શીખી જાય છે, પણ ક્યાં મૌન રહેવું આ જો શીખાઈ જાય ને તો માણસને બધા દરિયા જેવા પ્રશ્નો એમાંથી બહાર નીકળી જાય. થયું શું દાદા? આ ગામ અને એ ગામમાં, સોરી, આ ઝાડ, ઝાડ ઉપર પેલો વાંદર અને થરથર ધ્રુજે કબૂતરને થયું કે આને કંઈક કહી દઈએ. કબૂતર બોલ્યા, એ વાંદરા ભાઈ, વાંદરા ભાઈ, માનુષ જેસી કાયા તેરી, માનુષ જેસે પાંવ, માનુષ જેસી કાયા તેરી, માનુષ જેસે પાંવ, ચાર મહિને તક ક્યા કિયા, હે ઘર નહીં બના પાયા. બોલો, માનુષ જેસે પાંવ તેરે, માનુષ જેસી કાયા, ચાર મહિને તક ક્યા કિયા, ઘર નહીં બના પાયા. કબૂતરે કહ્યું, અમે તો જો આ પંખી છીએ, અમારે હાથ પગ હરખા નથી, તો અમે આ માળો બનાવ્યો, ગમે એવો વરસાદ પડે શાંતિથી સુખીથી અમે બેસી શકીએ, રહી શકીએ. તને મનુષ્ય જેવું શરીર આપ્યું, હાથ પગ માણસ જેવા આપ્યા, ચાર મહિના સુધી હુપાહુપ કર્યું ખાલી, એકાદ ઝૂંપડું, એકાદ ઘર, એકાદ માળો બનાવ્યો હતો. અને વાંદરાને ક્રોધ ચડ્યો, મારું દુઃખ જોઈને તમે સુખી થાવ છો? હું ધ્રુજું છું એટલે ઉપદેશ આપો છો? એક છલાંગ મારી, એક માળો તોડી નાખ્યો, બીજી છલાંગ મારી, બીજો તોડી નાખ્યો, ત્રીજી છલાંગ મારી, માળો ગયો,
કબૂતરના ઈંડા હતા એ ગયા, નાના બચ્ચા હતા એ પણ ગયા. કબૂતરે નક્કી કર્યું કે હવે જિંદગીમાં ક્યારે વાંદરાને ઉપદેશ આપવો નહીં. આપણા જૂના સંતો કહેતા ગામ હતું ને ગામમાં એક પુરાણી આવેલા ને પુરાણી કહે કે ગામ આહિરોનું ગામ, ભરવાડોનું ગામ. એમને જોમ ચડી ગયું, ચાલો આપણે બધે ઉપદેશ આપો તો અહીંયા પણ આપીએ. આજે નથી ઘણા મહાત્માઓ સામેથી જેલમાં જાય ઉપદેશ આપવા, બોલો સામેથી જાય જેલમાં, ક્યાં દાદા ત્યાં ઉપદેશ આપવા જાય. હા, આયોજન થયું હોય ને વ્યવસ્થિત વિચારપૂર્વક થયું હોય બરાબર છે, એવું કરે છે ઘણા સારું કામ. પણ ઘણા તો એમ ઊંધું ઘાલીને પેલાએ કર્યું એટલે આપણે પણ કરો. અને કહેવાય છે ને નકલ કરવા મળે ને માણસ પછી એની અક્કલ જાય. નીતિશાસ્ત્રના સિદ્ધાંતો છે, મેં કહ્યું હતું ને ધર્મશાસ્ત્રના ત્રણ પ્રકાર છે આપણે ત્યાં. એક આચારશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર અને પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર. આખી દુનિયાની કોર્ટો માં જે ગ્રંથો ચાલે છે નિર્ણય કરવા માટે, એ બધા ગ્રંથો આપણા ભારતના 2,000-2,500 વર્ષ જૂના ગ્રંથોનું જ અનુવાદ છે મોટા ભાગે. આચારશાસ્ત્ર એટલે શું કરવું તે, પરલોક માટેની ચિંતા જેમાં થઈ. વ્યવહારશાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર, આ લોકમાં જીવવું કેવી રીતે, તમે ઘર કરો તો કેવી રીતનો દરવાજો હોય, કેટલી તમારી માલિકી, ઘરની બહાર કેટલી જગ્યા તમારે સાફ રાખવી જોઈએ, ભલે સરકારની હોય તો પણ તમારે સાચવવી જોઈએ, સરકારની જગ્યા નહીં તમારી માલિકીની જગ્યા તો પણ રોડથી કેટલી જગ્યા છોડવી જોઈએ, આવા નિર્ણયો આપણા શાસ્ત્રોમાં 2,000 વર્ષ પહેલાં થયેલા. તમે વાંચ્યા નથી ગ્રંથ એટલે વ્યવહાર પ્રકાશ, વ્યવહાર મયુખ, ચાણક્યનું અર્થશાસ્ત્ર, કૌટિલ્ય અર્થશાસ્ત્ર કહેવાય છે દાદા, એટલા અદ્ભુત શાસ્ત્રો છે. આ બધા વ્યવહાર શાસ્ત્રો કહેવાય, જેને આપણે નીતિશાસ્ત્રો કહીએ, જેમાં જીવન જીવવાની સાચી રીત બતાવી છે, જેમાં આ લોકમાં કેમ માણસ સુખી થાય એની જાજી ચર્ચા કરી છે, પરલોકની ઓછી. તમારી વાત સાચી છે, પરલોકમાં કદાચ સુખી પણ થાવ, પણ આ લોકમાં. અને ત્રીજું છે પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર, એટલે આ બે પ્રકારના શાસ્ત્રોનો ભંગ કરે, ધર્મશાસ્ત્ર કે વ્યવહારશાસ્ત્ર, એને શું દંડ આપવો એ જેમાં નિર્ણય થયો એને કયું શાસ્ત્ર કહેવાય, પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર. એ પણ આ ત્રણેય પ્રકારના શાસ્ત્ર દેશ કાલ વયો વિત્ત જાતિ શક્તિ અનુસારત આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચૈવાવધાર્યતામ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નિર્ણય કર્યો આ ત્રણ પ્રકારના શાસ્ત્રો છ રીતે માનવા જોઈએ, દેશ કાળ વય વિત્ત જાતિ અને શક્તિ. બહુ અઘરું છે દાદા, એની જો ચર્ચા કરીશું તો આપણો સમય બધો એમાં જ પૂરો થઈ જશે. પેલું ગામ ને ગામમાં પછી પુરાણીજી પધાર્યા ને પુરાણીજી તો આંખો બંધ કરીને ભાગવતની સપ્તાહ ચાલુ કરી, એક દિવસ બે દિવસ ત્રણ કલાક સવારે ને ત્રણ કલાક સાંજે જવા દીધી ભાઈ. હા, ગામના ભરવાડો કે આટલું બધું બોલનાર તો આપણે કોઈ જોયો જ નથી. એમાં 2-4 ભરવાડો ભેગા થયા ને ચર્ચા કરતા હતા કે આપણે ત્યાં પેલો પાડો હતો ને, હા, એને ગાંગરવાનો રોગ થયેલો, અને પછી આપણે ડામ દીધા ને ત્યારે માણ માણી રોગ શાંત થયો, લાગે છે કે આ બાપજીને પણ એ જ કક્ષાનો રોગ લાગે છે. આ બધાએ તો ભેગા થઈને વિચાર્યું બાપજીને રોગ છે તો આપણે એની દવા તો કરવી જ જોઈએ, અને એ બાપડા બિચારા ક્યાં જાય, બીજા કોણીની દવા કરે, આપણા ગામમાં આવ્યા છે તો આપણે કંઈક ગુરુદક્ષિણામાં આપીએ. એટલે છઠ્ઠા દિવસે પ્રાર્થના કરી કે અમારે ત્યાં પધરામણી કરશો. આ બાપજીને થયું કે આખા ગામમાં એક એક શ્રદ્ધાળુ નીકળો મારી પધરામણી કરાવવાળો, હોંશે હોંશે તૈયાર થઈ ગયા. તમે કયો ત્યારે આવો ને, સરસ મજાની બધી તૈયારી કરેલી. અને પધાર્યા પુરાણીજી, ખાટલે બેસાડ્યા, પછી કીધું બાપજી થોડા આડા પડો ને. ભાઈ આડા ના પડવાનું, અહીંયા સુવા નથી આવ્યા, બેસવા અમે જાણીએ છીએ, પણ આ તમને પેલો બોલવાનો રોગ છે ને ગાંગરવાનો. પુરાણી કે એને રોગ ન કહેવાય, યોગ છે યોગ, એ બધી વાત બરાબર, તમે થોડા આડા પડો ને. હવે આમણે આનાકાની કરી બે જણા આવ્યા ને ફટાક દઈને આડા પાડી દીધા. ભરવાડોને વાર કેટલી લાગે આડા પાડતા,
એકે પગ ઊંચા કર્યા ને બાપજી તો સીધા, આ તો બ્રાહ્મણ ભાઈ, અને સામે કોણ હતા? ભરવાડો હતા, આહીરો હતા. આડા પાડી દીધા, બે જણે હાથ ને બે જણે પગ પકડી રાખે, ત્રીજો આવ્યો ડામ લઈને બરાબર સટ 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 સટ. બાપજી આ આ આ આ આ તાર સ્વપ્ન સુધી પહોંચી ગયા. હવે આ લોકો ગાંઠે, હા એવા શાંત થઈ ગયા, એવા શાંત થઈ ગયા, એવા શાંત થઈ ગયા. ત્યારે પેલા બધા બોલ્યા, હા જો હવે ગાંગરવાનો રોગ. એટલા માટે આપણે ત્યાં ઘણા બધા પ્રકારના સાહિત્ય છે, શાસ્ત્રો છે, એમાં એક પત્ર સાહિત્ય. પત્ર સાહિત્યનો મહિમા એટલા માટે છે દાદા કે એમાં એક નજીકનો બહુ મોટો સંબંધ હોય છે, એટલે બે હૃદય બહુ નજીક હોય છે. જેમ કે અબ્રાહિમ લિંકને જે પત્ર લખ્યો અમર પત્ર બની ગયો, એવા ઘણા બધા પત્ર સાહિત્યમાં છે. રૂકમણીનો લખેલો પત્ર ભગવાન શ્રી કૃષ્ણને, આવો પ્રેમ પત્ર, આવો લવ લેટર ઇતિહાસમાં કદાચ બીજો કોઈ લખાયો નહીં હોય. અને આજે પણ હરીશભાઈ, આજે પણ દ્વારિકાના મંદિરમાં રોજ આપણે જેમ પોઢણીઓ બોલીએ ને, એમ છેલ્લે રાત્રે પૂજારીઓ એ દ્વારિકાધીશ પ્રભુને રૂકમણીનો પત્ર વાંચીને સંભળાવે, પછી ભગવાન સુવા જાય. આજે પણ દરરોજનો નિયમ છે, રૂકમણીનો લખેલો પ્રેમપત્ર વાંચે ત્યાર પછી પ્રભુ સુવા જાય. એ પત્ર કેવો હશે, એમાં કેટલો પ્રેમ ટપકતો હશે, નિર્મળ પ્રેમ. અને એટલા માટે તો ભગવાન પધાર્યા ને, તમને ખબર છે ને કેટલા દૂર હતા ત્યાંથી દોડીને આવ્યા ભગવાન રૂકમણીનો હાથ ઝાલવાને માટે. એ મારી સાર લેજો અવિનાશી, જાણી જન્મ જન્મની દાસી, વાચી કાગળ વેલા આવો મારા તનણા તાપ સમાવો. મુક્તાનંદ સ્વામીએ એ આખો રૂકમણીનો પત્ર કીર્તનમાં પણ ગૂંથ્યો. પત્ર સાહિત્ય હું કહેવા માગું છું. બિરલાજીનો ઘણા વર્ષો, લગભગ 100-125 વર્ષ પહેલાં એમના દીકરાને લખેલો પત્ર, ઐતિહાસિક પત્ર છે. આપણા સત્સંગમાં નીલકંઠવર્ણી લોજમાં આવે અને મુક્તાનંદ સ્વામી પત્ર લખે, ખબર છે ને, ઐતિહાસિક પત્ર બની ગયો. ગુરુ મહારાજને નાના નીલકંઠ આવ્યા છે, કેવા છે, કેવા સદગુણો છે, કેવા તપસ્વી છે, એનું વર્ણન કરતો એ મુક્તાનંદ સ્વામીનો પત્ર કેવો સુંદર છે. અને ત્યાર પછી નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, ગુરુ પ્રત્યે શિષ્યનું કેવું ખેંચાણ હોય, સદગુરુ પ્રત્યેની કેવી નિષ્ઠાને ભાવના હોય. અને ત્યાર પછીનો ત્રીજો પત્ર રામાનંદ સ્વામીએ બંને શિષ્યોને આશીર્વાદ આપતો પ્રેરક પત્ર જે લખ્યો, ત્યાર પછી શ્રીજી મહારાજે પણ પત્રો ઘણીવાર લખાવ્યા. જે પત્રો ક્યારેક એક બે વાંચવા જેવા પત્રો છે, આપણે સભામાં લઈશું. વચનામૃતમાં પણ મહારાજનો એક પત્ર સંકલિત કરવામાં આવ્યો છે. વારંવાર મહારાજે પત્રો લખાવ્યા છે. જ્યારે જ્યારે દેશકાળ વિપરીત થયા ત્યારે ત્યારે મહારાજે હરિભક્તોને પત્ર લખી પ્રેરણા આપી છે, પ્રકરણો બદલ્યા છે. હરિભક્તોએ જેણે જેણે આજ્ઞા પાળી એ દરેક ભક્તોના જીવનમાં સુખ આવ્યું છે. એવો જ આ પત્ર સાહિત્યનો એક પ્રકાર આપણે હમણાં ગઈ સભામાં અક્ષર જીવન સ્વામી ભુજના એમનો પત્ર, એકાદશીનો પત્ર જે કહેવાય છે, વાંચ્યો હતો. એવો સ્વામીનો એક બીજો પત્ર છે જે આપણે આજે વાંચીશું. અમે સંતો નાના હતા, પૂજ્ય ગુરુજીએ વિદેશથી જે પત્રો લખેલા 1993માં 1995માં, અમે સંતો રોજ એ પત્રો વાંચતા. મને યાદ છે એ નાનો પત્ર હોય એમાં આપણા અંગની, આપણા જીવનને સ્પર્શે એવી તમામ વાતો આવી જતી હોય. કારણ કે પત્ર લખાય છે બે હૃદયના ખેંચાણથી, બે હૃદય ત્યારે અતિ નજીક હોય છે. પત્ર લખાયો હોય છે એક કે બે વ્યક્તિ પૂરતો, પરંતુ એ પત્ર એટલો બધો સૈદ્ધાંતિક અને એટલો બધો વૈશ્વિક અને યુનિવર્સલ બની જતો હોય છે. આ પત્ર પણ એવો છે, આપણે વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કેટલાક દેશમાં તથા પરદેશમાં રહેનારા
સત્સંગીઓને અસાવધાનપણું ટાળવા માટે અતિ આગ્રહપૂર્વક આ કાગળ લખવાની જરૂર છે. કચ્છ પ્રાંત મધ્યેની ઉદ્ધવી સંપ્રદાયના સત્સંગી સમસ્ત પ્રત્યે લખવાનું કે સત્સંગી બાઈ ભાઈને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી આપી છે. તે શ્રીજી મહારાજની આજ્ઞા સૌને જાણવામાં છે તો પણ કેટલીક ખબર રાખ્યા વિના એક દેશી સમજણથી આજ્ઞામાં ફેર આવી જાય છે. શિક્ષાપત્રી લખી છે, શિક્ષાપત્રી વાંચે છે, છતાં શું થઈ જાય છે? ફેર પડી જાય છે. કારણ શું? શ્રોતા છે ને, હું લઈને બેસે છે, શું લઈને બેસે છે દાદા? કાતર લઈને બેસે છે. કપડું તો એનું એ જ, પણ કોક કાપીને ડગલો બનાવે ને કોક કાપીને ડગલી બનાવે, કોઈક એમાંથી ટોપી બનાવે ને કોઈક એમાંથી ચડ્ડી બનાવે, એવું છે દાદા. એમ કથા તો એની એ જ, પણ કાતર લઈને કામ કરનારા દરજી જેવા શ્રોતાઓ છે ને ભયંકર હોય છે. આગળનું થોડું કાપી નાખે, પાછળનું થોડું કાપી નાખે, અને એને એવો ઓપ આપી દે, એવો ઓપ આપી દે. સ્વામીએ તો આમ કીધું, ખબર પડી કઈ તમને? બોલો. કીધું કશુંક અને સાંભળ્યું કશુંક, હે? આંખનું કાજળ ગાલે ઘસ્યો, તિલક કરતા 53 ગયા, માળા ન તો નાકા તૂટ્યા. એટલા માટે અખાએ ચાપખા માર્યા છે ને. આ ખોટા નથી દાદા, જાજુ આવું થયું છે દાદા, જાજુ ઇતિહાસમાં આવું થયું છે, બહુ જાજુ થયું છે, ભયંકર થયું છે. અને એટલે તો પ્રજા દુઃખી છે ને, બાકી આ શાસ્ત્રો તો સુખનો મહામાર્ગ બતાવનારા છે. ફેર રહી જાય છે. ફેર કેમ રહી જાય છે? એક દેશી સમજણથી. એક દેશી સમજણ એટલે શું? એકાદ ટુકડો લઈ લીધો, પણ બીજો ટુકડો આપણે જોયો નહીં. ભગવાન સામે તરત પ્રશ્ન કરે, અમે પૂજા કરીએ છીએ, આટલું બધું કરીએ છીએ, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કે આ પ્રમાણે રહેશે, મહાસુખી થશે. સ્વામી, અમે આટલું કરીએ તો એ કેમ મહાસુખી થતા નથી? ભલા માણસ, 212માં 211 શ્લોક તમે ભૂલી ગયા, એક જ ખાલી પૂજાનો પકડ્યો. પૂજા અડધો કલાક કર્યા પછી 23.5 કલાક હું ધંધા કરો, એ તો થોડું ચોખવટ કરો. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. એક દેશી સમજણ થઈ ગઈ દાદા. કેવી થઈ ગઈ છે? એક દેશી સમજણ. શાસ્ત્ર માત્રમાં સ્ત્રી ધનનો નિષેધ કર્યો છે. શ્રીજી મહારાજે તો અતિશય નિષેધ કર્યો છે. તે હંમેશા આપણા સાંભળવામાં તથા વાંચવામાં આવે છે, પણ કેટલીક વાતની ખબર રહેતી નથી, અને કેટલીક ખબર હોય તો પણ ઉન્મત્તાઈથી વર્તાય છે, અથવા ભગવાનના મહિમાનો ઓથ લઈને આજ્ઞાનો ભાર રહેતો નથી. ત્રણ વાત બતાવી. એક તો ખબર નથી અને માણસ ભૂલ કરે છે, એ માફીને પાત્ર છે. બીજો, જાણે છે છતાં ઉન્મત્તાઈને લીધે, ઉન્મત્તપણાને લીધે ભૂલ કરે છે, એ એટલો માફીને પાત્ર નથી, એ દંડનીય છે. અને ત્રીજો એવો છે, જાણે છે, બીજા બધાને સમજાવે પણ છે, અને ભગવાનના મહિમાને ઓથે કરીને પાપ કરે છે, એ તો માફીને પાત્રય નથી, દંડને પાત્રય નથી, એને તો બહુ મોટી જન્મટીપ કે મોટી સજા થવાની દાદા. હા, એમાં ત્રણ પ્રકારના વર્ગ છે. મંદિરની બહારનો વર્ગ એવો છે, જાણતો નથી ને ભૂલ કરે છે. બીજો વર્ગ એવો છે, મંદિરની અંદર જે શ્રોતા બનીને, સેવક બનીને, દાસ ભાવે સેવા કરનારો વર્ગ છે, જે જાણે છે, સાંભળે છે, પણ તેમ છતાં ઉન્મત્તપણાને લીધે એ ભૂલ કરે છે. ત્રીજો સમાજ છે, અધિકારી સમાજ છે, ઉચ્ચ સમાજ છે, કોઈ આચાર્ય છે, કોઈ ધર્મગુરુ છે, કોઈ ધર્માચાર્ય છે, કોઈ મોટા સાધુ થઈને કહેવાય છે, પણ એ જો મહિમાના ઓથે કરીને ભૂલ કરે છે ને, ભગવાન એને માફ કરતા નથી. કેવી વાત છે જુઓ. કોઈ કહે છે તેનું પણ મનાતું નથી. તેવી રીતે મનને ગમતી ભગવાનની ભક્તિ કરશું તો પણ શ્રીજી મહારાજ કોઈ રીતે રાજી થાય તેમ નથી. માટે શ્રીજી મહારાજે ત્યાગીને તો સ્ત્રીધનથી અતિશય છેટે રાખ્યા છે, તો પણ એ વાતની ઘણી ખબર રાખવી પડે છે. અને ગ્રહસ્થને થોડો ભેળી સારો રાખ્યો છે
તેથી હદ લોપાઈ જાય છે। માટે બાઈઓ તથા ભાઈઓને ભેગા બેસીને કથા વાર્તા કરવી નહીં। અને જે ગામમાં બાઈઓના તથા ભાઈઓના મંદિર જુદા હોય તો બીજે ક્યાંય નિયમ બંધા કોઈને ઘરે દર્શને જવું નહીં। અને વાડી તથા ખેતરે મહિમા સમજીને એક કે બે જણાને મોટેરા જાણીને પણ દર્શને જવું નહીં। અને જરૂર પ્રયોજન હોય તો ચાર જણ મળીને જવું, અને પ્રયોજન માત્ર વાત કરવી પડે તથા સત્સંગ સંબંધી વાત કરવી પડે તો તેનો ઘણો બાધ નહીં, પણ ભેળા બેસીને સભા કરીને વાત કરવી નહીં। અને સમીપ સંબંધી હોય તેને ઘટે તેમ વાત કરવી, તેમાં પણ થોડી અવસ્થાવાળાને ઘણી બીક રાખવી। સ્વામીએ બધી રેડ લાઇટો બતાવી છે કે મહારાજે આ સ્ત્રી અને ધનની જે મર્યાદા કરી છે ને, જડબે સલાખ કરી છે, એમાં ખબરદાર થઈને રહેવું। એ મર્યાદા ક્યારે તોડવી નહીં, ધર્મના નામે પણ નહીં। અમે તો ભગવાનની કથા વાર્તા કરવા ભેગા થયા હતા, હોય કથા, રામના નામે કામ સુધી પહોંચી જાય છે। મંદિરમાં પણ કેટલા મોટા ભવાડાઓ થયા છે, મંદિરમાં આવનારા, દર્શન કરનારા કેવા કેવા રસ્તે જતા રહ્યા છે। આખી પત્નીઓ બદલાઈ ગઈ છે, પતિઓ બદલાઈ ગયા છે, આટલી હદ સુધીની વિકૃતિઓ સમાજમાં દેખાય છે, વારંવાર સંભળાય છે। કારણ શું? આ મહારાજની આજ્ઞા તોડી। કોના નામે તોડી? મંદિરના નામે। મંદિરમાં તો કોઈ આવતા અટકાવે નહીં, દર્શન કરવા આવે, નિમિત્ત હોય ભગવાનના દર્શનનું, અને કરતા હોય પાછું બીજું દર્શન, પછી ક્યાં જાય ગાડી? અને સ્વામીએ કીધું કે એ સમય કેવો હતો કે થોડું ઘણું કોઈને દુઃખ લાગી જાય, પછી એ મંદિરમાં જાય નહીં, હું બ્રહ્મનિષ્ઠ છું, હું સાચો છું એમ કરીને અલગ સભા ચાલુ કરે, બે માણસને કે તમે ત્યાં જાઓ છો એમાં શું મળે છે, મંદિરની સંતોની નાની કે મોટી ભૂલ બતાવીને પણ લોકોને મંદિર અને સંતથી દૂર કરે અને પોતામાં જોડે। આવી રીતે અનાદિકાળથી ચાલ્યું આવે છે દાદા, અનાદિકાળથી। એટલે સ્વામી આપણને સાવધાન કર્યા, શિક્ષાપત્રીમાં મહારાજે પણ લખ્યું, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચન કર્તવ્યા નિંદા શ્રવ્યા કદાચન। અમારા આશ્રિતોએ દેવતા તીર્થ વિપ્ર સાધુ સતી સ્ત્રી અને વેદ આ છની નિંદા ક્યારેય કરવી નહીં અને ક્યારેય સાંભળવી નહીં। આ જે છે જ ને, તીર્થોની નિંદાનું કેટલું મોટું પાપ લખ્યું છે, પણ આજે ખુલ્લેઆમ ખુલ્લેઆમ મોટા મોટા તીર્થોની એવી નિંદાઓ થાય છે અમુક સંસ્થાઓમાં, કે ત્યાં તો શ્રીજી મહારાજ હતા ને ત્યારે દૈવત હતું, મહારાજ ધામમાં ગયા એટલે બધું મહારાજ લઈ ગયા જોડે, પતી ગયું, જુઓ ત્યાં શું ચાલે છે, જુઓ ત્યાં કેવા ધંધા થાય છે, એકાદ બે પુરાવા મૂકીને આગળ એવી વાતો કરે છે ને સમાજને તીર્થોથી મંદિરોથી હરિકૃષ્ણ મહારાજથી દૂર કરે છે, ધોળા દિવસે લોકો તાળીઓ પાડે છે, વધારે પણ છે, કોણ પાછા? ચાંદલાવાળા। આ કળિયુગની અંદર આવું બધું થશે, આવું બધું ચાલશે ને ખૂબ ચાલશે, દેખાય છે ને? એટલે સ્વામી લાલ લાઇટ બતાવે છે આપણને। કાર્ય સત્સંગ, કારણ સત્સંગ, અન્વય સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ, અમુક તો એવા ડખા છે દાદા, હરિભક્તોને ખબર નથી હોતી શું છે। બોલો, એક સારામાં સારા હરિભગત એને બીજા હરિભગત મળ્યા અને સીધી જ વાત કરી, તમે હજી હાઈસ્કૂલમાં છો એટલે શું કહેવા માગો છો? જુઓ, ડિગ્રી લેવી હોય ને તો હાઈસ્કૂલમાં ન મળે, તમારે કોલેજમાં જવું જ પડે, તો માસ્ટર થાવ, અને માસ્ટર થાવ ત્યાર પછી તમે પ્રોફેશનલ બિઝનેસ ચાલો, એટલે શું કહેવા માગો છો તમે? તમે ગમે એટલું કરશો ને પણ હજી તમે આ નાની સ્કૂલમાંથી બહાર નીકળવાના નથી, તમારે જો કોલેજના ક્લાસ લેવા હોય ને તો અમારી જોડે આવવું પડે। બોલો, એ માને છે એનો આપણે વિરોધ નથી, એને જે મળ્યું તે ખરું, પણ પોતે ખોટું માને છે અને પાછા બીજાને પરાણે મનાવે છે, એના કરતાં ખતરનાક। મનાવે છે, ચાલો કોઈ નવો માણસ છે, કોરી સ્લેટ છે, એને પકડી પકડીને મનાવે તોય વાંધો નથી, પણ જે સાચી દિશામાં છે, સાચી જગ્યાએ છે,
જે સારા હરિભક્તો છે એવા સારા હરિભક્તોને પકડી પકડીને, તમે ખોટા છો ને અમે જ સાચા છીએ. આવો જે અત્યારે માર્કેટિંગનો સમાજમાં રોગ ચાલ્યો છે, આવું માર્કેટિંગ અધ્યાત્મ જગતમાં માને છે, એના કરતાં ભાર દઈને મનાવે છે, એના કરતાં તમારું તો ક્યારેય કલ્યાણ થાય જ નહીં. તમે તો બહુ ખોટા રસ્તે છો, તમે તો ખાડામાં જ છો, હજી નીકળ્યા જ નથી બહાર. તમે તો કાર્ય સત્સંગ સુધી જ છો, કારણ સત્સંગને જાણ્યો જ નથી. તમને અન્વય સ્વરૂપનો જ યોગ છે, વ્યતિરેક સ્વરૂપને તમે ઓળખ્યું જ નથી. આવી રીતે સત્સંગમાં ધોળા દિવસે ભરમાવે છે ને, એનાથી સાવધાન થવાની જરૂર છે. કોઈનો દ્રોહ નથી કરતા, જે મુક્તો લખી ગયા છે સાચી વાત હતી, પણ હંમેશા મોટા પુરુષની વાતને લઈને જ લોકો પોતાનું પોષણ કરતા હોય, પોતાની સ્વાર્થી વૃત્તિ, પોતાનો દંભ અને પોતાનું પાખંડ એનું સિંચન કરતા હોય છે. આ વચનામૃત અને શિક્ષાપત્રી, એનાથી વિશેષ વાત ક્યાંય પણ આવે એટલે વિચારતા થઈ જાઓ. આટલું જીવનમાં નક્કી કરી નાખો, ક્યારેય ભૂલા નહીં પડો. કાઢ આમાંથી, કયો એને, આમાંથી બતાવ મને. બોલો, આવું ચાલ્યું દાદા, આવું ચાલ્યું છે. આપણા પિનાકભદ કેટલા હારા, કેટલા સારા. આખા મંદિરમાં તમે 500 માણસને ઊભા રાખો તો એમ કે પિનાક જેવા તો કોઈ ભગત નહીં, બરાબર. તો એક ભાઈ નિશાસો નાખીને શું કીધું ખબર, પિનાક સેવા કરે, દોડધામ કરે, છોકરો ડાયો છે, બધું ખરું, પણ મને એના કલ્યાણની ચિંતા છે. રહેવા દે, રહેવા દે. બોલો દાદા, કોના કલ્યાણની ચિંતા છે? તારી એકે પેઢીનું થવાનું નથી, તારી કર ચિંતા. આમ ટૂંકમાં, કલ્યાણના નામે, ધર્મના નામે, ભગવાનના નામે જે માને છે એના કરતા મનાવે છે, ને એના કરતા પાછા જે સાચી દિશામાં છે એને ખોટું સાબિત કરે છે. સત્યને અસત્ય કરવું ને અસત્યને સત્ય કરવું, આ જ કળિયુગનું મોટું સ્વરૂપ છે. એટલે સ્વામી લાલ લાઈટ બતાવી છે એના માટે. મંદિરથી સંતથી વિમુખ કરે એવી એક પણ વાત સાંભળવી જ ના જોઈએ. કોઈ વાત કરે મહારાજ કે તીખા બાણ જેવા વચન મારવા. મહારાજે કહ્યું વચનામૃતમાં કે કદાચ જો બોલી ન શકે ત્યાંથી ઊભા થઈને જતા રહીએ. શીખી જાઓ આટલું, કુસંગથી બચવું અત્યારે બહુ જરૂરી છે, બરાબર ને. ભેળા બેસીને સભા કરીને વાત કરવી નહીં, સમીપ સંબંધીઓ હોય તેને ઘટે તેમ વાત કરવી, તેમાં પણ થોડી અવસ્થાવાળાને ઘણી બીક રાખવી, યુવાન અવસ્થાવાળાએ, કારણ કે યુવાનીમાં પાપ થવાની શક્યતા બહુ વધી જાય છે, ભૂલા પડવાની શક્યતા વધી જાય છે. મહિમાનો ઓથ લઈને ઉન્મત્તાઈથી કોઈ રીતે શ્રીજી મહારાજની આજ્ઞા લોપવી નહીં, અને વખતે જરૂર પ્રયોજન પડે ને મહારાજની આજ્ઞામાં કંઈ ફેરફાર થતો હોય તથા વ્યવહાર પક્ષે લીધે દીધે વિક્ષેપ થાય એમ હોય તો ચાર ભાઈઓ સારા સત્સંગી પીઢ મનુષ્ય હોય અને બાઈઓના મંદિરમાં જઈને જે વાતનું પ્રકરણ હોય તે વાત કરવા જાય તેનો બાધ નહીં. કોઈક સમય સંજોગ આવે ત્યારે એકલા તો જવું જ નહીં, પણ હંમેશા કોઈ દિવસ બાઈ ભાઈને સભા કરવી નહીં. અને પ્રથમ લખ્યું તેવી જ રીતે ભાઈઓને કહેવું હોય તો બાઈઓ ચારને મર્યાદા રાખીને કહેવું. ક્યારેક એવું બને બહેનો સુધી સમાચાર આપવા હોય, બહેનોને વાત કરવી હોય, અથવા બહેનોને ભાઈને કહેવું, પણ એકલા નહીં. કચ્છમાં સાંખ્યોગી બાઈઓ તો ઘણા છે, કેટલાકને વર્તવામાં ઘણો ફેર રહી જાય છે. માટે સાંખ્યોગ ગ્રહણ કરવો ત્યારે તો પોતાની હદ પ્રમાણે બરાબર વર્તવું. દેહ નિર્વાહને અર્થે કામકાજે જવું તે પણ પોતાનો ધર્મ રહે તેવું હોય ત્યાં જવું. જ્યાં કામે જવું ત્યાં બે ભાઈ તથા બે બહેનો હોય તેની સાથે જવું, પણ એકલા તો જવું નહીં. કેવી મર્યાદાઓ બતાવી દાદા. આ પાળી જેણે તોડી છે ને, શાસ્ત્રમાં જે વાતો હતી ને, મોંઘું કિંમતી રત્ન હોય ને એને લોકો તિજોરીમાં રાખે, ચોકમાં ન રાખે, એમ સ્ત્રી એ આપણા શાસ્ત્રોમાં ધન ગણી. ધન, સ્ત્રી એ ધન છે, સ્ત્રીનું સૌંદર્ય એ ધન છે, સમૃદ્ધિ છે. એટલા માટે મર્યાદા હતી, પુરુષ બહાર કમાવા જાય, સ્ત્રી તો ઘરનું કામ કરે, ઘરની અંદર રહે, ઘરની શોભા નારી કહેવાતી. અને આજે બહેનો પણ હવે કમાવા જાય, પરિણામ શું આવે છે? જાત જાતના રોગ લાગે છે ને, આ મર્યાદા તૂટી. તે હરીશભાઈ, હમણાં એક એવી મોટી ઘટના, દુર્ઘટના ઘટી ગઈ એવી મોટી, હું સભામાં કેમ વાત કરું બોલો. હરિભક્તોના હૃદય ચિરાઈ જાય એવી ઘટનાઓ હોય છે ઘણીવાર.
52 વર્ષે આવી દુર્ઘટનાઓ ઘટે છે, બોલો 52 વર્ષે. ત્યારે દુઃખ થાય કે આ મર્યાદા જો લોપીશું તો દુઃખ થવાનું થવાનું ને થવાનું, અને પાળીશું તો સુખ થવાનું સુખ થવાનું ને સુખ થવાનું. અને દિવસ ઉગ્યા પછી અને દિવસ આથમ્યા પહેલાં જે થાય તે કામ કરવું, બાકી ઘણો લોભ રાખવો નહીં. ફક્ત દેહ નિર્વાહ કરીને પોતાના ધર્મમાં રહીને શ્રીજી મહારાજનું ભજન કરવું, અને વધારે ધન મહારાજે આપ્યું હોય તો વાપરવું, નહીં તો ધર્માર્થે પણ વાપરવાની જરૂર નથી. જે તે પ્રકારે ધર્મની રક્ષા કરવી, લો કેવી સરસ ભલામણ કરી. કામ કરવાનો ખરો ટાઈમ તો એ જ હતો, સૂર્ય હોય ત્યાં સુધી કરવું, સૂર્યાસ્તમે એટલે પાછું વળી જવું. અને હવે ફેક્ટરીઓ 24 અવર, બાયો ભાઈઓ 24 અવર બહાર રખડે, કોઈ કોઈને ખબર નહીં ક્યાં જતા હોય શું કરતા હોય, કોઈ કોઈને પૂછાય નહીં ક્યાં હતા ને શું કરતા હતા, એટલે એમાં પછી બગાડ થવાની કેટલી બધી શક્યતાઓ. બીજું, સાધુ ગામડે ફરવા જાય છે ત્યારે દર્શનનો લોભ રાખીને મહારાજની મર્યાદા લોપીને પ્રસિદ્ધ થઈને શેરીઓમાં બાઈઓ ઊભા રહે નહીં, અને ઘણી મર્યાદા રાખવી, તેમાં શ્રીજી મહારાજનો ઘણો રાજીપો છે. સંતો આવતા એમ હાવ હામે બાઈઓ આવી જાય દર્શન માટે, અને પેલા સ્વામીજી પણ હાવ નિર્ભય થઈને અનેક જીવોના કલ્યાણ માટે, કેના માટે, અનેક જીવોના કલ્યાણ માટે આમ દર્શન આપતા, એમાં તો બેયનું બગડે. મહિમાના ઓથે કરીને પણ આ આજ્ઞા લોપવી નહીં. બાઈઓને જેને સાંખ્યોગ ધર્મ પાળવો હોય તેને પોતાની મેળે સાંખ્યોગ ગ્રહણ ન કરવો. ચાર મોટેરા સારા હરિભક્ત સાંખ્યોગી હોય, ચાર મોટેરા સાંખ્યોગી બાઈઓ હોય, તેઓ ખાતરી કરીને રજા આપે ત્યાર પછી સાંખ્યોગ ધારણ કરવો. ચાર ને ચાર 8 જણા ખાતરી આપે ત્યાર પછી, એ પહેલા નહીં. તેમ મોટેરાઓને ઉપર લખ્યા પ્રમાણે સાંખ્યોગીઓને બરાબર તપાસ કરતા ખાતરી આવે તો જ સાંખ્યોગ ધારણ કરવાની રજા આપવી. સાંખ્યોગી બાઈઓને રાત્રે કોઈને ઘેર એકલા જવું નહીં. સાંખ્યોગી એટલે કોણ? જેમ સાધુઓ છે એમ બહેનો સાધુ બને એ સાંખ્યોગી. બહેનો સંસાર છોડીને મંદિરમાં આવે, સાધુના જેવા ધર્મ નિયમ પાળે, એ સાંખ્યોગી. ગોપાળાનંદ સ્વામી જ્યારે વડોદરામાં હતા ત્યારે વડોદરામાં સાંખ્યોગી બહેનો સાંખ્યોગી માતાઓ હતા, અને મોટું શહેર, સારી સારી રોજ રસોઈઓ આવે. ગોપાળાનંદ સ્વામી થોડું જોઈ લીધું કે સાધુને રોજ આવી સારી રસોઈ જમવી એ તો ખતરો છે. આનું પરિણામ શું આવશે કોઈને ખબર છે? એટલે સ્વામીએ ટકોર કહેવરાય, બે સારા હરિભક્તો દ્વારા કહેવરાયું કે સાંખ્યોગી માતાને કહેજો કે આપણે સાધુ છીએ, રોજ સારી સારી મેવા મીઠાઈની રસોઈ લેવી આપણો ધર્મ નહીં. પેલા બે ચાર હરિભક્તો આવ્યા, સ્વામી જે મર્યાદા બતાવી ને, આ મર્યાદા આપણા સત્સંગની અનાદિની છે. એ બે ચાર હરિભક્તોએ સાંખ્યોગી વડીલ જે બહેનો હશે એમને બેસાડીને કહ્યું, ગોપાળાનંદ સ્વામી આવું કહ્યું છે. પેલા બહેનોએ હસી કાઢ્યું, ખીખી કરી નાખ્યું, અમને સ્વામી કહે છે તો સ્વામી દરરોજ રસોઈ લઈને સ્વામી ખાય છે. સ્વામી તો હવે અઠવાડિયાથી આવ્યા છે, અઠવાડિયામાં સ્વામી એકવાર બે વાર રસોઈ લીધી છે. તો યોગ મૂર્તિ ઐશ્વર્ય મૂર્તિ હતા, શ્રીજી મહારાજે પોતાના સ્થાને બેસાડ્યા હતા, તો પણ સ્વામી તો ક્યારેય પણ સત્સંગની મર્યાદા તોડી નથી. બીજાના કલ્યાણ માટે પોતે મર્યાદામાં રહેતા અને બીજાને રાખતા. ગોપાળાનંદ સ્વામી ઉપર આવો સીધો આક્ષેપ નાખ્યો. કોણે? સાંખ્યોગી બહેનોએ. હરિભક્તો શું કહે? એ પાછા આવ્યા, ગોપાળાનંદ સ્વામીને ખાલી સમાચાર આપ્યા કે સ્વામી અમે કીધું, પણ બહેનોએ તો આવું કીધું કે અમે સાધુ છીએ, સ્વામી સાધુ નથી, સ્વામી દરરોજ સારી સારી રસોઈ ખાતા નથી, તો સ્વામીને વાંધો નહીં આવે, સ્વામીને વિકાર નહીં થાય. સ્વામી કશું બોલ્યા નહીં, ગોપાળાનંદ સ્વામી કશું બોલ્યા નહીં. સ્વામીનું હૃદય દુભાઈ ગયું. સ્વામી તો બે અઠવાડિયા માટે આવેલા, બે અઠવાડિયા પછી જતા રહ્યા. બરાબર કહેવાય છે, અમુક સમય થયો એ સાંખ્યોગી બહેનો મંદિરમાં જ આવનારા કોઈ પુરુષને લઈને ભાગી ગયો. બોલો, ધર્મની મર્યાદા તૂટે ત્યાં કોઈ સલામત નથી. સીતાએ ખાલી એક લીટી તોડી, એક લીટીને ઓળંગ્યા તો સીતાને કેટલું મોટું દુઃખ આવ્યું, તો આપણે કેટલી લીટી ઓળંગીએ છીએ વિચારી લેવું. એટલે આ મર્યાદા બધા માટે છે, ત્યાગી માટે, ગ્રહસ્થ માટે, આચાર્ય માટે,
અને આ સત્સંગના ત્યાગી બહેનો બધા જ માટે, કોઈ આમાંથી બાકાત નથી. બીજું, સાંખ્યોગી બાઈઓને દેહ દમન કરવું તથા ગ્રસ્તના છોકરા રમાડવા નહીં, ગ્રામ્ય વાર્તા કરવી નહીં. આ પણ બહુ મોટો રોગ છે. તમે બહુ નાના નાના ટાબરિયા ગોળમટોળ લઈને આવો અને સંતોના ખોળામાં બેસારો અને સંતો પછી રોજ ગાલે ને માથે ને બધો હાથ ફેરવે તો પછી સ્વામીને પછી માનસી પૂજામાં આવી, હા તો અઘરું છે. આ માયા કંઈ જેવી તેવી નથી, સાવધાન રહેવું પડે એવું છે. હા, ટૂંકમાં માણસને આસક્તિનો રસ્તો એમ જ શરૂ થાય છે. પહેલાં હેત હોય, પછી દયા હોય, પછી પ્રેમ હોય ને પછી વ્યમ થાય ને પછી આસક્ત પૂરો થઈ જાય. ગ્રામ્ય વાર્તા કરવી નહીં, નેત્રને અતિશય નિયમમાં રાખવા, વાણી અને રસના પણ અતિશય નિયમમાં રાખવી, કથા વાર્તામાં તથા ધ્યાન ધરવામાં અતિશય રુચિ અને અભ્યાસ રાખવો તો આજ્ઞા ઉપર હંમેશા ઘણી સુરત રહે અને કારણ શરીરની વાસના પણ આજ્ઞામાં વર્તવાથી અથવા ધ્યાન કરવાથી બળે છે. તે વચનામૃતમાં કહ્યું છે, માટે જેને ભગવાનના ધામમાં જવું હોય તેને નાની તથા મોટી મહારાજની આજ્ઞા ઉપર ઘણી સુરત રાખવી, પણ ભગવાનનો તથા ભગવાનના મહિમાનો ઓથ લઈને કોઈ દિવસ મહારાજની આજ્ઞા લોપવી નહીં. આ પત્ર પ્રમાણે બરાબર વર્તવું અને આ પત્ર બાઈઓ તથા ભાઈઓના મંદિરમાં હંમેશા એકાદશીને દિવસે વાંચવો. સંવત 1955ના કારતક સુદ પૂનમ અને સોમવારના દિવસે આ પત્ર લખ્યો છે. આપણે આ પત્ર વાંચ્યો, આ મહાપુરુષોની પત્ર પ્રસાદી આપણા જીવનમાં ઘણી કામ લાગે એવી અત્યારે સાંપ્રત સમયને અનુરૂપ છે, એટલે આપણે આજે પત્ર વાંચ્યો. ફરીવાર ક્યારેક સભામાં પ્રસંગ આવશે ત્યારે બીજા પણ આવા સરસ મજાના જે અમુક પત્રો અમુક સાહિત્ય છે વાંચીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.